ધોરણ ત્રણ વિષય ગણિત ગમત પ્રકરણ નંબર તેર પ્રશ્ન નંબર છ નીચે એક શાળામાં બાળકોની સંખ્યા અને તેમાંથી હાજર બાળકોની સંખ્યાની વિગત આપેલી છે તેના આધારે ગેરહાજર બાળકોની સંખ્યા લખો ચાર્ટ બનાવો તથા પ્રશ્નોના જવાબ લખો સૌથી પહેલું આપણને આપ્યું છે ધોરણ એક બે ત્રણ ચાર અને પાંચ ધોરણ આપેલા છે તેની બાજુમાં છે બાળકોની સંખ્યા એટલે કે પહેલા ધોરણમાં કેટલા બાળકો છે તો કે સત્યાવીસ બીજા ધોરણમાં ત્રેવીસ ત્રીજા ધોરણમાં ચોવીસ ચોથા ધોરણમાં બાવીસ અને પાંચમા ધોરણમાં પચીસ આગળ આપ્યું છે આપણને હજાર બાળકોની સંખ્યા પહેલા ધોરણમાં કુલ સત્તાવીસ બાળકો છે તેમાંથી હજાર કેટલા છે તો કે પચીસ બરાબર તો બાજુમાં આપણે લખવાનું છે કે પહેલું બાળકો હાજર છે તો કે પચીસ તો કેટલા બાળકો નથી આવ્યા તો કુલ બાળકો સતાવીસ છે તો પચીસ પછી ગણવાનું છવ્વીસ સતાવીસ તો કેટલા બાળકો નથી આવ્યા બે અથવા તો તમે કુલ સંખ્યા કેટલી છે ક્લાસની બાળકોની સત્યાવીસ તો કુલ લખવાના સત્યાવીસ હજર કેટલા છે પચીસ તો તમારે શું કરવાનું સત્યાવીસ માંથી પચીસ ઓછા કરશો એટલે કેટલા આવશે બે ચાલો એવી રીતે બીજું ધોરણ છે ધોરણ બે કુલ બાળકો કેટલા છે ત્રેવીસ એટલે લખવાના અહીંયા આપણે રફ ગણતરી કરવાની તમારે ત્રેવીસ ઓછા હજર બાળકો કેટલા છે બાવીસ કેટલા હાજર છે બાવીસ શું કરવાનું તો કે સૌથી પહેલા જે કુલ બાળકો છે તેની સંખ્યા લખો અને એની બાજુમાં જે હાજર બાળકો છે તેની સંખ્યા લખો બંનેની બાદ બાકી કરો ત્રેવીસ માંથી બાવીસ જાય તો કેટલા વધશે એક તો કેટલા બાળક ગેરહાજર છે એક કુલ સંખ્યા ત્રેવીસ છે એમાંથી બાવીસ આવ્યા છે અને એક વિદ્યાર્થી ગેરહાજર છે ચલો આગળ કયું ધોરણ છે ત્રીજું ધોરણ બાળકો કુલ બાળકોની સંખ્યા કુલ કેટલી છે ચોવીસ તો આપણે લખવાના ચોવીસ ઓછા કુલ ચોવીસ કેટલા બાળકો હાજર છે એકવીસ તો લખવાના એકવીસ તો ચોવીસ માંથી એકવીસ બાદ કરશો તો કેટલા વધશે ત્રણ તો ત્રણ બાળકો ગેરહાજર છે આગળ છે ધોરણ ચાર ચોથા ધોરણમાં કુલ બાળકો કેટલા છે બાવીસ તો લખવાના બાવીસ આ ગણતરી આપણે આપણી સમજ માટે કરવાની છે બાવીસ કુલ હાજર કેટલા છે અઢાર તો બાવીસ માંથી અઢાર બાદ કરો ચાર તો કેટલા બાળકો ગેરહાજર છે ચાર ચાલો ધોરણ પાંચ એમાં કુલ બાળકો કેટલા છે પચીસ ચાલો પચીસ માંથી કેટલા બાળકો હાજર છે તો કે ત્રેવીસ તો પચીસ માંથી ત્રેવીસ બાદ કરો કેટલા વધશે બે કુલ બાળકો પચીસ છે એમાંથી ત્રેવીસ જ આવ્યા છે તો બે બાળકો ગેરહાજર છે એટલે ગેરહાજર બાળકોની સંખ્યામાં લખવાના બે ચલો નીચે આપણને અહીંયા પીળી લાઈનમાં કુલ સળવારો કરીને આપેલો છે કુલ બાળકો એકસોને એકવીસ છે એમાંથી હાજર બાળકો એકસોને નવ છે તેવી રીતે આપણે ગેરહાજર બાળકોની જે સંખ્યાવી એનો સળવારો કરીને અહીંયા લખીશું તો બે બેમાં એક ઉમેરો ત્રણ ત્રણમાં ત્રણ ઉમેરો છ છ માં ચાર ઉમેરો દસ દસમાં બે ઉમેરો તો હવે આપણે આ એકસો નવ હાજર અને ગેરહાજરનો સરવારો કરીશું તો એકસો એકવીસ થઈ જશે એકસો નવ વધતા બાર કરવાના એટલે કુલ આપણે એકસો એકવીસ આવી જશે આ આપણે ગેર હાજર બાળકોની સંખ્યા લખી હવે આપણે આ વિગત પરથી અહીં આપેલો ચાર્ટ તૈયાર કરીશું અહીંયા ચાર્ટમાં આપણને નીચે આડી લાઈનમાં ધોરણ ધોરણ એક બે ત્રણ ચાર અને પાંચ ધોરણ આપેલા છે તથા ઊભી આપણને ગેરહાજર બાળકોની સંખ્યા આપેલી છે હવે જુઓ આપણને એક નોંધ આપેલી છે કે એક સ્માઈલી આ સ્માઈલીનું ચિત્ર છે એક સ્માઈલી બરાબર એક વિદ્યાર્થી ગેરહાજર કહેવાય તમે એક સ્માઇલી દોરશો એટલે એક છોકરો ગેરહાજર છે એવું કહેવાશે બરાબર તો સૌથી પહેલા આપણે જોઈએ ધોરણ એક અહીં આપણને ચાર્ટમાં પહેલા પહેલું ધોરણ છે એટલે આપણે શું લઈશું ધોરણ એક તો ચાલો આડી લાઈનમાં જુઓ ધોરણ એકમાં અહીં આપણને ગેરહાજર બાળકોની સંખ્યા દર્શાવવાનું કીધું આપેલી છે એટલે આપણે ઘેરહાજર બાળકોની સંખ્યા જોવાની ધોરણ એકમાં કેટલા ઘેરહાજર છે બે બરાબર તો આ એકની સામે એક સ્માઇલ એક સ્માઇલ એટલે એક છોકરો ઘેર થયો એવું કહેવાય તો એક સ્માઇલ એટલે એક છોકરો ગેરહાજર અને આ બીજી સ્માઇલ એટલે બે છોકરા ગેરહાજર થયા તો આપણે બે દોર્યા એવી રીતે ધોરણ 2 એમાં આડી કેટલા છોકરાઓ ઘેર હાજર છે તો કે એક જ છે તો આપણે આ એકની બરાબર સામે અહીંયા સ્માઈલી આપણે દોરવાનો રહેશે આગળના જે દાખલા ગણ્યા તેમાં આપણને સૂચના શું હતી આલેખ દોરવાની હતી એટલે ત્યાં આપણે આલેખ દોરતા હતા આપણને ચાર્ટ બનાવવાનો કીધો છે અને એક ગેરહાજર સ્માઇલી દોરવાનો છે તો બીજા ધોરણમાં એક બાળક ગેરહાજર છે એટલે આપણે એક નંબરની સામે એક ગેરહાજર વિદ્યાર્થી એક છે તો આપણે એક જ સ્માઈલી દોરીશું ચાલો હવે લઈશું ધોરણ ત્રણ તો ધોરણ ત્રણની ની આડી લાઈનમાં જુઓ કેટલા બાળકો ગેરહાજર છે ત્રણ તો આપણે ત્રણ સ્માઈલી દોરીશું એક સ્માઈલી દોરીશું એટલે એક છોકરો હાજર હાજર ચાલો આ આ આ એક એક એટલે છોકરો છોકરો બીજાની સામે દોરીશું બીજો હાજર અને ત્રીજાની સામે દોરીશું એટલે આ ત્રીજો વિદ્યાર્થી ઘેરહાજર એટલે એક બે અને ત્રણ ત્રીજા ધોરણમાં એક બે અને ત્રણ બાળકો ઘેરહાજર છે એટલે આપણે શું કરવાનું જેટલી સંખ્યા હોય એટલા સ્માઈલી દોરવાના પાંચ હોય તો એક બે ત્રણ ચાર પાંચ ત્રણ છે તો એક વખતે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે સામે બરાબર સ્માઈલી આવવું જોઈએ ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે જેટલા બાળકો ગેરહાજર હોય એટલા સ્માઈલી આપણે દોરવાના બે હોય તો બે દોરવાના એક હોય તો એક ત્રણ હોય તો ત્રણ ચાર હોય તો ચાર બે હોય તો બે બરાબર ચાલો હવે છે ધોરણ ચાર તો ધોરણ ચારમાં જુઓ કેટલા બાળકો હાજર છે ચાર તો અહીંયા ધોરણ ચાર છે તો ચાર સ્માઈલી આપણે હાજર છે ત્રણ ની સામે ત્રીજો અને ચાર ની સામે ચોથો આ રીતે આપણે ચાર સ્માઈલી સીધી લાઈનમાં દોરવાના તો આ થયા આપણા ચાર સ્માઇલી હવે છે ધોરણ પાંચ અહીંયા જે આડી લાઈનમાં જે પ્રમાણે ધોરણ હોય એ જ પ્રમાણે આપણે સંખ્યા ઉપર જોવાની હવે છે ધોરણ પાંચ તો ધોરણ પાંચમાં જુઓ આડી લાઈનમાં કેટલા બાળકો ગેરહાજર છે બે આપણે અહીંયામાં મઠાડું જોવાનું કે ગેરહાજર બાળકોની સંખ્યા છે તો પાંચમા ધોરણમાં છે બે એટલે આપણે પાંચમા ધોરણમાં બે સ્માઈલી દોરીશું એકની સામે આ એક અને બેની સામે આ બીજું તો એક અને બે બે બાળકો થઈ ગયા તો આ તૈયાર થઈ ગયો આપણો ચાર્ટ હવે આપણે બાજુમાં આપેલા પ્રશ્નોના જવાબ લખીશું પહેલો પ્રશ્ન છે કયા ધોરણમાં સૌથી વધારે બાળકો ગેરહાજર છે તો આપણે ઘેરહાજરવાળું કોલમ જોવાનું તો સૌથી વધારે ગેરહાજર કયા ખાનામાં દેખાય છે આપણે ચાર બરાબર તો જોવાનું કે ચાર સંખ્યા કયા ધોરણમાં છે ધોરણ ચાર બરાબર ધોરણ ચારમાં સૌથી વધારે બાળકો ગેરહાજર છે આપણને એવું પૂછ્યું છે કે કયા ધોરણમાં તો લખવાનું ધોરણ ચાર ધોરણ ચારમાં બરાબર બીજો પ્રશ્ન છે કયા ધોરણમાં સૌથી ઓછા બાળકો ગેરહાજર છે તો ગેરહાજર વાળું ખાનું જોવાનું એમાં સૌથી ઓછી સંખ્યા કઈ દેખાય છે આપણને એક તો જોવાનું કે એક કયા ધોરણમાં છે ધોરણ બે તો જો લખીશું આપણે ધોરણ ચલો આગળ છે ત્રીજો પ્રશ્ન શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે તો આપણે ગેરહાજર ખાનું જોઈશું બરાબર આ ગેરહાજર ખાનું છે હવે કુલ કીધું છે તો કુલ અહીંયા ક્યાં લખેલું છે બાળકો કુલ આપણને કીધા છે કે જે બાળકો ગેરહાજર હાજર છે એવા કુલ બાળકો એટલે આપણે અહીંયા શું કર્યું હતું ઘેર હાજર બાળકોનો સરવારો કર્યો હતો ચાલો ધોરણ ત્રણ માં કેટલા બાળકો ગેરહાજર છે આપણને અહીંયા ધોરણ આપેલું છે કે ધોરણ ત્રણ માં તો ધોરણ ત્રણ જુઓ ધોરણ ત્રણ માં આડી લાઈનમાં જુઓ કેટલા બાળકો ગેરહાજર છે ત્રણ તો લખવાનું ત્રણ બાળકો પાછળ બાળકો શબ્દ લખવાનો ચાલો આગળ છે ધોરણ ત્રણ અને ધોરણ પાંચ માં કુલ કેટલા બાળકો ગેરહાજર છે કયા કયા બે ધોરણ આપ્યા છે આપણને ધોરણ ત્રણ અને ધોરણ પાંચ તો પહેલા ધોરણ ત્રણ છે તો આપણે ધોરણ જોઈશું ધોરણ એમાં આડી લાઈનમાં જુઓ કેટલા બાળકો છે તો અહીંયા લખીશું પહેલા આપણે આપણને અહીંયા કુલ બાળકો પૂછ્યું છે બરાબર કુલ એટલે શું કરવાનો સરવાળો ત્રીજા અને પાંચમા ધોરણના બાળકોનો સરવાળો ચલો હવે ધોરણ પાંચમાં જુઓ પાંચમા ધોરણમાં કેટલા બાળકો ગેરહાજર છે બે તો અહીંયા લખીશું આપણે બે તો ચાલો ત્રણમાં બે ઉમેરો કેટલા થશે પાંચ તો ધોરણ ત્રણ અને ધોરણ પાંચમાં કુલ પાંચ બાળકો બંને ક્લાસના થઈને પાંચ બાળકો ગેરહાજર છે છઠ્ઠો સવાલ છે ધોરણ બે અને ધોરણ ચાર માંથી ધોરણ બે અને ધોરણ ચાર માંથી કયા ધોરણમાં બાળકો વધુ ગેરહાજર છે કેટલા ચાલો સૌથી પહેલા અહીંયા ધોરણ બે કીધું છે તો ધોરણ બે જુઓ કેટલા છે એક પછી સવાલમાં કીધું છે ધોરણ ચાર તો ધોરણ ચાર જુઓ કેટલા છે ચાર તો બે માંથી કયા ધોરણમાં બાળકો વધારે ગેરહાજર છે એક અને ચાર તો કયા વધારે કહેવાય ચાર તે ચાર કઈ સંખ્યા કયા ધોરણમાં છે ધોરણ ચાર માં એટલે અહીંયા લખવાનું ધોરણ ચાર માં ધોરણ ચાર માં સૌથી વધુ બાળકો ગેરહાજર છે કેટલા ત્રણ બાળકો ચાર જે ચોથા ધોરણના છે તે અને એક કયા છે કે જે બીજા ધોરણમાં છે તે ચાર માંથી એક ગયો તો ત્રણ અહીં પ્રશ્ન એકમાં ધોરણ ચારમાં કેટલા બાળકો ગેરહાજર છે તેની સંખ્યા પણ લખવાની છે તો ધોરણ ચારમાં જોવાનું કેટલા બાળકો ગેરહાજર છે ચાર તો અહીંયા લખી દેવાના ચાર જે આપણું લખવાનું રહી ગયું હતું કયા ધોરણમાં સૌથી ઓછા બાળકો છે તો કે ધોરણ બે માં તો કેટલા બાળકો ઓછા છે તો કે એક એટલે લખી દેવાના એક પ્રશ્ન નંબર સાત ધોરણ એક અને ધોરણ પાંચમાં ગેરહાજર રહેલા બાળકોની સંખ્યાનો તફાવત કેટલો છે આપણને અહીંયા બે ધોરણ આપેલા છે ધોરણ એક તો સૌથી પહેલા ધોરણ એક નું જોવાનું કેટલા બાળકો ગેરહાજર છે બે અને ધોરણ પાંચ માં તો ધોરણ પાંચ જુઓ કેટલા છે બે બંનેમાં કેટલા કેટલા છે બે ધોરણ એક માં પણ બે અને ધોરણ પાંચ માં પણ બે બાળકોની સંખ્યાનો તફાવત તફાવત એટલે મેં તમને આગળ પણ સમજાવ્યું હતું તફાવત એટલે શું થાય બાદ બાકી બરાબર તો બે માંથી બે જશે તો કેટલા વધશે ઝીરો વિદ્યાર્થી મિત્રો તમારું આ વિડીયોનું લેસન છે પ્રશ્ન નંબર છ તમારે સ્વાધેપોથીમાં પૂરવાનો રહેશે તથા ચોપડીમાં પેજ નંબર એકસો એક્યાસી થી એકસો પંચ્યાસી સુધી પૂરવાનું રહેશે